મજામાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે અત્યાર સુધી 3 રિવિઝન વિડિયો જોયા. આ 3 રિવિઝન વિડિયોની અંદર આપણે છે તે ચેપ્ટર નંબર 6 નું સંપૂર્ણ રિવિઝન કર્યું. એ જ ચેપ્ટર નંબર 6 આપણી પાસે YouTube ની અંદર ફૂલ ડિટેલની અંદર પણ પડેલું છે. હવે આજના સેશનથી આપણે નવું જે ચેપ્ટર રિવિઝન કરવાની શરૂઆત કરવાના છીએ એ છે ચેપ્ટર નંબર 8 અને આ છે આપણા રિવિઝનનો વિડિયો નંબર 4. હવે બતાવવાનો આપણો રિવિઝનનો વિડિયો છે તો કે 4 નંબરનો, ચોથા નંબરનો રિવિઝનનો વિડિયો. ચેપ્ટર નંબર 8 નું નામ શું છે તો કે ભારતની સમસ્યાઓ અને તેના ઉપાયો. અર્થશાસ્ત્રને રિલેટેડ ખૂબ સરસ મજાનું ચેપ્ટર નંબર 6 ભેણા, એના જેવું જ થોડું અને એની સાથે અમુક મુદ્દા પડતા પણ આવશે, જેમ કે વસ્તી વધારો. સૌ પ્રથમ સમસ્યા સ્વરૂપની અંદર છે કે આપણે વસ્તી વધારાને જોવાનાથી, પરંતુ એ પહેલા આપણે આ પાઠની થોડી પૂર્વ ભૂમિકાની ચર્ચા કરીએ. તો કે આજે આપણા માણસોનું ભૌતિક જીવન ખૂબ બદલાયું છે. ભૌતિક જીવન એટલે શું? જે આપણી જરૂરિયાતની વસ્તુઓ છે, આપણને દેખાતી આપણા ઉપયોગની જે વસ્તુઓ છે, જે સાધનો છે, એમાં પહેલા કરતા ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. આપણે બધાને ખ્યાલ છે કે અત્યારે એક નાનકડા મોબાઈલની અંદર આપણી સમગ્ર દુનિયા આવી ગઈ છે. રોડ રસ્તા, સંદેશા વ્યવહારના સાધનો, આ બધું પહેલા કરતા ઘણું બધું બદલી ગયું છે. ઉદ્યોગ ધંધા વેપાર આ બધાની અંદર ખૂબ મોટા તફાવતો આવ્યા છે. અને આ બદલાતું જતું માનવીનું જીવન તે તેમના વ્યક્તિગત જીવન ઉપર, સમાજ જીવન ઉપર પણ સંપૂર્ણ અસર કરતું હોય છે. પરંતુ આ બદલાવની સાથે ઘણી નવી સમસ્યાઓએ પણ જન્મ લીધો છે. એવું કહેવાય ને કે ભાઈ કોઈ પણ સારી વસ્તુ છે, કોઈ પણ વસ્તુ છે એના બે પાસા હોય, એક સારું પાસું એટલે કે પોઝિટિવ સાઈડ અને એક ખરાબ પાસું એટલે નકારાત્મક નેગેટિવ સાઈડ. તો માનવીનું જીવન આટલી સુખ સુવિધાઓથી ભરપૂર બન્યું તો આની પાછળ ઘણી સારી બાબતો છે, તો સામે ઘણી બધી એવી નેગેટિવ વાતો પણ રહેલી છે. એ નેગેટિવ વાતો, એ સમસ્યાઓને આપણે આ ચેપ્ટરની અંદર છે તે ભણવાના છે. સમાજની અંદર આપણે જોવા જઈએ તો આમ વૈજ્ઞાનિક રીતે આપણે ઘણા બધા આગળ વધી ગયા છીએ, પરંતુ તેમ છતાં હજી પણ ઘણા બધા ગામડાઓની અંદર વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, પરંપરાગત જૂની રૂઢિઓ, રીતરિવાજો આપણને જોવા મળે છે. લોકોના વિચારની અંદર વૈજ્ઞાનિકતા અથવા તો વૈજ્ઞાનિક અભિગમ આપણને ઓછો જોવા મળતો હોય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, શિક્ષણ સંસ્થાઓ હોય કે સ્વૈચ્છિક સંગઠનો હોય, આ બધા એવા સંગઠનો છે, એવી સંસ્થાઓ છે કે જેને દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપ્યો છે. સાથે સાથે સામાજિકતા, વ્યવસાયિકતાની દ્રષ્ટિએ પણ આપણને પ્રગતિ કે વૃદ્ધિ આપણા બધાની થતી હોય એવું જોવા મળે છે. પરંતુ આજે આપણે સમાજ રચનાની અંદર હજુ આપણને ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે સંપૂર્ણ વસ્તીના ખ્યાલનો ચર્ચા કરી. માનવ સંસાધનના ભેદ ઉપર વસ્તી એટલે શું, વસ્તી વૃદ્ધિની નકારાત્મક બાબતો, વસ્તી વૃદ્ધિના કારણો, સાથે સાથે સમગ્ર વસ્તીના જે વય જૂથના વિભાગો છે તેની આપણે ચર્ચા કરી. આ પ્રકરણની અંદર ભારત સાથે જોડાયેલી વિવિધ સમસ્યાઓને આપણે ભણવાની છે. તો આ સમસ્યાઓની અંદર પણ ઘણા બધા પેટા પ્રકાર પડેલા છે, જેમ કે પહેલું છે આંતરિક સમસ્યાઓ. કઈ સમસ્યા? આંતરિક સમસ્યાઓ, દેશની અંદરની રહેલી સમસ્યાઓ, જેમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી એટલે કે બેરોજગારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ, આ બધી કેવી સમસ્યાઓ છે? તો કે દેશની બોર્ડરની અંદર રહેલી સમસ્યા છે. ત્યાર પછી બીજી જે પ્રાદેશિક સમસ્યાઓ, બે પ્રદેશો વચ્ચેની સમસ્યાઓ પ્રાદેશિક સમસ્યાઓ તરીકે ઓળખાય છે. બે પ્રાંત છે, એક્ઝામ્પલ તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર, તો એ ભારતના બે પ્રદેશો છે, બે રાજ્યો છે, તો તેના વચ્ચેની સમસ્યા એટલે કે ભાષાવાદ અને પ્રદેશવાદ. ત્યાર પછી બોર્ડરની સમસ્યા તો આપણને વર્ષોથી છે, જેને સીમાવર્તી સમસ્યા કહેવાય. કેવી સમસ્યા કહેવાય? સીમાવર્તી સમસ્યા. આ ઉપરાંત નંબર 4 ઉપર વાત કરીએ તો એવી સમસ્યા જે આપણા હાથમાંથી પણ આપણે તેનો સામનો અવારનવાર કરતા હોઈએ છીએ, જેને કુદરતી સમસ્યાઓ કહેવાય. કેવી સમસ્યાઓ કહેવાય? કુદરતી સમસ્યાઓ. તમે પ્રથમ સત્રની અંદર ચેપ્ટર નંબર 5 પ્રાકૃતિક પ્રકોપોની અંદર છે તે તમામ પ્રકારની કુદરતી સમસ્યાઓ વિશે ભણી ગયા, જે સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ પણ જોવા મળતી હોય છે, જેમ કે પૂર છે, ભૂકંપ છે,
દુષ્કાળ છે, જ્વાળામુખીનો પ્રસ્ફોટન છે કે પછી સુનામી છે, તો આ બધી એવી સમસ્યા છે જેને આપણે કુદરતી સમસ્યા કહી શકીએ. એટલે ભારતની વિવિધ સમસ્યાઓનું જે માળખાગત વર્ગીકરણ છે તે આ પ્રમાણે આપણે પાડી શકાય. નંબર 1 આંતરિક સમસ્યા, નંબર 2 પ્રાદેશિક સમસ્યા, નંબર 3 સીમાવર્તી સમસ્યા અને નંબર 4 કુદરતી સમસ્યા. હવે આ ચેપ્ટરની અંદર આપણે મહદંશે મોટા ભાગે છે તે આંતરિક સમસ્યાઓ શા માટે સર્જાય છે અને તેના ઉપાયો, એટલે કે તે સમસ્યાને દૂર કરવા માટે શું કરી શકાય તેના ઉપાયો આપણે ભણવાના છે. તો આપણે એક બાય એક પછી એક એમ તમામ આંતરિક સમસ્યાઓને સમજતા જઈએ અને તેના ઉપાયો રિવિઝન આપણે કરતા જઈએ. તો બધી સમસ્યાઓના મૂળમાં જે સમસ્યા કહી શકાય તે એટલે તો પહેલી સમસ્યા કઈ, તો વસ્તી વધારો. વસ્તી વધારો આપણે આ ટોપિકમાં બહુ અંદર એટલા માટે લઈ જઈએ કારણ કે આને રિલેટેડ બધા આંકડાઓ આપણે છે તે છઠ્ઠા પાઠની અંદર માનવ સંસાધન વાળા પાઠમાં ખૂબ ડિટેલમાં ભણ્યા, પરંતુ તેમ છતાં આ ચેપ્ટરમાં જેટલી બાબત છે તેની આપણે ચર્ચા કરીએ તો ખબર પડે કે મોટાભાગની સમસ્યાઓનું મૂળ શું છે. તો વસ્તી વિસ્ફોટ, વધતી જતી વસ્તી એના પરિણામે દેશમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે, જેમ કે ગરીબી છે, બેરોજગારી છે, સાંપ્રદાયિકતા છે, ભૂખમરો છે, મોંઘવારી છે. આ પ્રત્યેક સમસ્યાના પાયાની અંદર શું છે તો કે વસ્તી વધારો. ભારતની અંદર જોવા જઈએ તો અમુક આંકડા એવા છે કે ભાઈ 1951 ની સાલની વસ્તીની જો વાત કરીએ તો 31 કરોડ અને 60 લાખ જેટલી વસ્તી 1951 માં હતી. આ વસ્તી 2011 માં કેટલી થઈ છે તો 2011 ની વસ્તી ગણતરી મુજબ 121 કરોડ એની માત્ર 1 લાખ, બરોબર 121 કરોડ ને 1 લાખ જેટલી 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની જનસંખ્યા છે. તો તમે સમજી શકો કે દેશની અંદર વસ્તીનો ગ્રાફ ખૂબ ઊંચો જઈ રહ્યો છે, જે બહુ મોટી સમસ્યા છે. ભારતની 2001 ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી 2001 માં 102 કરોડ વસ્તી હતી, જે આજે એટલે કે લાસ્ટ આંકડા પ્રમાણે 121 કરોડ થઈ ગઈ. આમ 2001 થી 2011 વચ્ચે લગભગ 18.14 કરોડ જેટલી વસ્તીમાં વધારો થયો. વસ્તી વધારાના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે, જેમ કે પર્યાવરણનું પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણની તકલીફો, પાણી, ખોરાક, તબીબી સેવાઓ એટલે કે ડોક્ટરી સુવિધાઓ, હોસ્પિટલ્સ બનાવવા વધારે પડે, શિક્ષણનો પ્રશ્ન ઉભો થાય, રોજગારીનો પ્રશ્ન, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, આ તમામ સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો છે. એટલે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારી નિયંત્રણથી પગલાં લેવા જોઈએ. સરકાર દ્વારા છે તે કાયદા કાનૂન દ્વારા વસ્તી નિયંત્રણ થાય, કુટુંબ નિયોજનનો ખ્યાલ લોકોના સમજની અંદર આવે, લોકો છે તે વધુ બાળકોને કમાવાનું સાધન નહીં પરંતુ એક જવાબદારી સમજતા થાય, અને આ બધું પોસિબલ કેનાથી બનશે તો કે શિક્ષણ. તો આમ આપણે પહેલી સમસ્યાની ચર્ચા કરી કે ભાઈ વસ્તી વધારો છે તો તેના ઉપાયમાં સરકારી નિયંત્રણના ઉપાયો દ્વારા તેને આપણે અટકાવી શકીએ. સરકારી નીતિઓ, સરકાર પણ સમયાંતરે લોકોને જાગૃત કરતા રહે, કુટુંબ નિયોજનના ખ્યાલનું મહત્વ લોકોને સમજાવતા રહે, અને એના માટે શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય આ ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે બીજી સમસ્યા આપણે જે ભણવાના છીએ તે આપણે દેશની એ જ પાછી સમસ્યા એમાં અહીં છે કે નિરક્ષરતા. બીજી સમસ્યા કઈ છે? નિરક્ષરતા. વસ્તી વૃદ્ધિ ઘટાડવા માટે સાક્ષરતા જરૂરી છે, પણ ઈ સાક્ષરતા પણ દેશમાં નથી. એટલે કે નિરક્ષરતાનું પ્રમાણ, નિરક્ષરતાનું પ્રમાણ આ છે આપણી બીજી સમસ્યા. શું કહે છે તો કે દેશના વિકાસને સૌથી મોટું અવરોધક કોઈ પરિબળ હોય તો તે શિક્ષણ છે. શિક્ષણનો અભાવ છે, દેશના લોકો જો શિક્ષિત નહીં હોય, સાક્ષર નહીં હોય તો નવા વિચારધારા, નવા વલણો કે નવા વૈજ્ઞાનિક અભિગમોને સમજશે નહીં. જેમ આપણે વસ્તીના કોન્સેપ્ટમાં ચર્ચા કરી કે ભાઈ દેશમાં વસ્તી નિયંત્રિત કરવી હોય તો એના માટે સાક્ષરતા અથવા શિક્ષણ અગત્યનું પરિબળ બને, પણ ક્યારે લોકો ભણે તો. પરંતુ નવા વિચારો, શોધો, જ્ઞાનને સમજવા માટે સાક્ષરતા ખૂબ જ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિ સમજી પોતાના વિચારો કહી શકે, પોતાના અભિપ્રાયો આપી શકે, પોતાના ખ્યાલો રજૂ કરી શકે અને સામેવાળી વ્યક્તિને સમજાવી પણ શકે. આઝાદી મળી જ્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ ઊંચું હતું, પણ સરકારશ્રીના પ્રયત્નો દ્વારા આપણે સાક્ષરતાની અંદર તો દિવસ પ્રતિ દિવસ ખૂબ આગળ પ્રગતિ કરી રહ્યા છીએ. આઝાદી બાદ દેશમાં ઘણી બધી શાળા, કોલેજો, યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, અને આઝાદીના સમયે જે સાક્ષરતાનું પ્રમાણ હતું, આમાં 1971 ના આંકડા આપ્યા છે,
1971 માં આપણા દેશમાં લગભગ 36.95% જેટલો સાક્ષરતાનો દર હતો. 36.95% સાક્ષરતા હતી 1971 માં. હવે આનો મતલબ શું થાય? તો કે ઈ વખતે દેશમાં 136 જણા શિક્ષિત હતા. જ્યારે 2011 ના આંકડાની વાત કરીએ તો 2011 ના આંકડા પ્રમાણે સાક્ષરતાનો દર 79.13 ગયો. એનો મતલબ શું કે દેશમાં 2011 માં 10 માંથી 79 લોકો છે તે શિક્ષણ મેળવેલા હતા. હવે આવું કેમ થયું? આના ઉપાયો શું કરે પહેલા સરકારે, તો તેની આપણે ચર્ચા કરી. તો કે સમાજની અંદરથી નિરક્ષરતા દૂર કરવા માટે ભારત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા, ખાસ કરી અને ઘણી બધી યોજનાઓ એવી ચલાવી. બાળકોને શિષ્યવૃત્તિ શરૂઆત કરી. સરકારી શાળાઓની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ બાળકોનો હક છે આ વાત તરીકે આરટીએ અમલમાં લાવ્યા. 6-14 વર્ષ સુધીના બાળકોને મફત અને સાર્વત્રિક શિક્ષણ મળી રહે શિષ્યવૃત્તિ અમલમાં લાવ્યા. બાળકોને શાળાની અંદર બપોરનું ભોજન એટલે કે મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરી. કન્યા કેળવણી એટલે કે સ્ત્રી સાક્ષરતાને લઈને સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી. આશ્રમ શાળાઓ શરૂ કરાવી. ત્યારબાદ આદર્શ નિવાસી શાળાઓ કે હોસ્ટેલ ટાઈપનું શિક્ષણ ગામડાની અંદર કોઈ બાળક રહેતું હોય અને શહેરમાં ભણવું હોય તો સરકારી છાત્રાલયોની અંદર જે ભણી શકે રહી શકે આવી આદર્શ શાળાઓ શરૂ કરાવી. નિરંતર શિક્ષણ અને હવે 2009 થી સરકારે એક કાયદો પણ લાવ્યો છે 2009 થી ખાસ યાદ રાખજો સાક્ષરતાના પ્રસાર માટે કયો કાયદો, તો કે આરટીઈ બરાબર 2009 આરટીઈ અને શું કહેવાય રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન આ કાયદા અંતર્ગત જે ખાનગી શાળાઓ છે જે પ્રાઇવેટ સ્કૂલો છે એની અંદર પણ અમુક નિશ્ચિત સંખ્યાની અંદર છે તે બાળકોને મફત અને ફરજિયાત પ્રવેશ આપવાનું સરકારે જોગવાઈ કરી છે આરટીઈના કાયદા મુજબ. જે અંતર્ગત જે બાળકોના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય અને પહેલા ધોરણની અંદર પ્રવેશ લેવા માંગતા હોય આવા બાળકોના આરટીઈના ફોર્મ ભરવામાં આવે છે. ત્યાર પછી નજીકના ઘરને ઘરની નજીકના 2-3 કિલોમીટરના વિસ્તારમાં જે બાળકે નક્કી કરેલી સ્કૂલ હોય તેની અંદર તેને પ્રવેશ આપવામાં આવે છે અને આરટીઈ મુજબ એડમિશન ફરજિયાત છે તે પ્રાઇવેટ સ્કૂલોએ પણ કરવું પડે છે. આ ઉપરાંત આરટીઈની અંદર ઘણી બધી જોગવાઈઓ છે. તો આ સરકારે પહેલું તો 6-14 વર્ષના બાળકો માટે સાક્ષરતાને એક હક બનાવ્યું, મૂળભૂત હકોની અંદર તેનો સમાવેશ કર્યો આર્ટિકલ 21 અંતર્ગત. જે મુજબ કદાચ કોઈ માતા પિતા કે જેનું બાળક 6-14 વર્ષનું છે તેની વચ્ચેનું જેને અભ્યાસ નથી કરાવતા તો તે અયોગ્ય બાબત છે. તે બાળક કાયદાકીય કાર્ય પણ કરી શકે માતા પિતા યુદ્ધ. પણ સરકારે એવા પ્રયત્નો કર્યા કે મેક્સિમમ બાળકો છે તે શાળામાં જાય અભ્યાસ કરતા રહે અને સાક્ષરતા મેળવે. ત્યારબાદ જે ત્રીજી સમસ્યા છે જેને આજકાલ આપણે બધા બહુ ટીવીમાં અને ન્યૂઝ પેપરમાં જોઈ રહ્યા છીએ તે સમસ્યા એટલે મોંઘવારી બરોબર અથવા તો એવું કહી શકાય મોંઘવારી. હિન્દીમાં શું કહેવાય એને મોંઘવારી. મોંઘવારી છે એ દિવસે ને પ્રતિ દિવસે ખૂબ જ વધતી જાય. તમે તમારા પિતાજીને તમારા દાદાજીને એના જમાનાના ભાવ પૂછો તો તમને થોડુંક આશ્ચર્ય લાગે. ભાઈ એ વખતે ખાંડ 8 રૂપિયાની કિલો આવતી હતી, 10 રૂપિયાની કિલો આવતી હતી, તો અત્યારે કેમ 35 રૂપિયા? એ વખતે 17-18 રૂપિયાનું લીટર કિલો તેલ આવતું હતું તો અટાણે કેમ 55-57 રૂપિયા છે? તો આ જે વસ્તુના ભાવની અંદર વધારો થાય, જીવન જરૂરિયાતને લગતી ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થાય એ વધારાને કહેવાય મોંઘવારી. અત્યારે આપણે ટાંકાની અંદર જોતા હોય કે પેટ્રોલ ડીઝલ છે, એલપીજી ગેસના જે સિલિન્ડર ઘરે આવે તેની અંદર ભાવ વધારો છે. આ ઉપરાંત કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો બીજી ઘણી બધી વસ્તુને જે તે મોંઘી બનાવી દેતો હોય છે. તો આ મોંઘવારી એ આપણા દેશની એક બહુ ગંભીર સમસ્યા બની ગઈ છે. હાલના દિવસોની અંદર જોવા જઈએ તો પણ ભલે પહેલાના દિવસોના વિચારે પહેલાના દિવસોની સરખામણી વિચારીએ તો પણ ભલે શું છે તો કે જીવન જરૂરી વિવિધ ચીજ વસ્તુઓ તથા અન્ય ચીજોના ભાવોને જે વધતા અસામાન્ય ભાવો ખૂબ જ મોટા પ્રમાણની અંદર જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ વધવા લાગે તો એને મોંઘવારી કહી શકાય. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુઓ ભાવ વધારાથી માનવ જીવન ઉપર તેની ખૂબ જ વિપરીત અસર થતી હોય છે. આપણને બધાને ખ્યાલ છે કે જે શ્રીમંત કે પૈસાદાર વ્યક્તિ હોય એને મોંઘવારી બહુ અસર કરતી નથી, પરંતુ જે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના લોકો છે એના જીવન ધોરણ ઉપર મોંઘવારીની ખૂબ જ ગંભીર અસર થાય છે.
સામાન્ય વ્યક્તિ અમુક વસ્તુઓ વગેરેને ચલાવી લેવું પડે છે, અમુક વસ્તુ તે બિચારો ખરીદી નથી શકતો, એટલે મોંઘવારી આમ પ્રજા માટે સામાન્ય નાગરિક માટે એક સ્થિરદર્દ એટલે કે માતાના દુખાવા સમાન છે. મધ્યમ વર્ગ કે જેની મર્યાદિત અને નિશ્ચિત બાંધેલી આવક છે એ લોકોને જીવન વ્યવહાર ચલાવવો કઠિન પડતો જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને ખૂબ જ વધુ વેઠવી પડે છે. જીવન ધોરણ એનું નિમ્ન એટલે કે નીચું થતું રહે છે. મોંઘવારીનો મુકાબલો કરવો એ સૌને માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધારાથી ઘણી વખત એ લોકોને તે વસ્તુ વગર ચલાવી લેવાની પણ ફરજ પડતી હોય છે. તો આવી મોંઘવારીને કંટ્રોલ કરવા દૂર કરવા શું ઉપાયો કરવા જોઈએ? તો કે નાગરિકોએ પોતાનું જીવન છે તે સંયમી બનાવવું જોઈએ. આ એનો બહુ બેઝિક અને સરસ ઉપાય છે. આની અંદર લખ્યા છે કે આર્થિક ઉપાયો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, પણ વ્યક્તિગત રીતે આપણે એવું કરી શકીએ કે લોકોએ એનું જે જીવન છે તે દેખાદેખીથી વિપરીત સારું જીવન બનાવવું પડશે. અમુક વસ્તુની માંગ જે બહુ મોટા પ્રમાણની અંદર થઈ છે, કારણ કે જનરલી કોઈ પણ વસ્તુના ભાવ ક્યારે વધે? તો કે એની માંગમાં ખૂબ વધુ વધારો થતો હોય અને એ વસ્તુ સામે આપણી પાસે હોય નહીં એટલા પ્રમાણમાં, એટલે એના ભાવ વધતા હોય. એક્ઝામ્પલ આપણે જોવું હોય તો અત્યારે કહી શકીએ કે ભાઈ પેટ્રોલિયમ પેદાશોનો ભાવ આટલો શા માટે વધી રહ્યો છે? તો પહેલાના જમાનાની અંદર દેશમાં થોડાક વર્ષો પહેલા ગાડીઓની સંખ્યા ઓછી હતી, કાર કે મોટર બાઇક વ્હીકલ ઓછા હતા, આની પેટ્રોલની ડિમાન્ડ ઓછી હતી. તો સ્વાભાવિક છે એની માંગ ઓછી હતી, તો પેટ્રોલ આપણી પાસે હતું એમાં આપણે ઓછી કિંમત આપી શકતા. પરંતુ હવે દિવસે પ્રતિ દિવસે વાહનોની સંખ્યા વધતી ગઈ, વસ્તી વધી, એની સામે વાહનો વધ્યા અને એની માંગ કેવી છે તો વધારે. સામે પેટ્રોલ આપણી પાસે નિશ્ચિત મર્યાદિત માત્રામાં હોવાના કારણે તેના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. તો આવી મોંઘવારીને દૂર કરવા શું કરવું જોઈએ? તો કે કાળા બજાર મેજોરિટી ઘણી વખત આપણે જોતા હોય કે કોઈ મોટા વેપારી છે તે બજારમાંથી એક સાથે બહુ મોટો ભૂપડો લઈ લે, ઉપાડી લે કે વસ્તુની કુદરતી અસર કરે, પછી જ્યારે એ વસ્તુના ભાવ વધે ત્યારે વસ્તુ વધુ કિંમતે બજારની અંદર રહે છે, તો આને કાળા બજાર કહેવાય. ત્યાર પછી સંગ્રહખોરી કરે, બહુ મોટા પ્રમાણની અંદર છે તે મોટા વેપારીઓ વસ્તુનો સ્ટોક ગોડાઉનની અંદર ભરી દે, માલને બજારમાં આવવા જ ન દે. આમ જોવા જઈએ તો કાળા બજાર અને સંગ્રહખોરી બે એકબીજાના પર્યાય કહી શકાય. બરોબર, જ્યારે એને ખબર પડે કે હવે આ વસ્તુની માંગ છે તે વધી છે, તો એ વસ્તુને શું કરે? બજારમાં લઈ આવે અને એની કિંમતે બજારની અંદર વેચવા મૂકે, તો સંગ્રહખોરી છે. ત્યાર પછી તો વસ્તી વધારે, મેં કીધું ને કે પ્રત્યેક સમસ્યાના મૂળમાં વસ્તી વધારો તો હશે, આ વસ્તી વધારો છે તેના માટે જવાબદાર બની પડે છે. તેને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો કે આપણું જીવન કરકસર ભર્યું અને સમજદારી પૂર્વક ઘડવાનું છે. કરકસર જો કંજુસાઈ નથી કહેતો, કરકસર બધું કોઈ વસ્તુ વગર ચાલે એમ હોય તો તેના વગર આપણને ચલાવતા આવડવું જોઈએ કે ભાઈ આ વસ્તુ મારા માટે બિન ઉપયોગી છે, બિન જરૂરી છે, તો એની પાછળનો ખોટો ખર્ચો કરવો જોઈએ નહીં. અને સમજદારી પૂર્વકનું જીવન વ્યવહાર છે તે ગોઠવવું જોઈએ. સમજદારી પૂર્વકનું જીવન વ્યવહાર, સમજદારી પૂર્વકનું જીવન વ્યવહાર, આ બે એવા માનવી પરિબળો છે જેનાથી મોંઘવારી તમે થોડા ઘણા અંશે કંટ્રોલ કરી શકો. તો આપણે ત્રણ મુખ્ય બાબતો ભણ્યા, વસ્તી વધારો, નિરક્ષરતા અને મોંઘવારી, આ ત્રણેય સમસ્યા ભણ્યા અને તેના થોડા ઘણા ઉપાય નીકળી શકે. ત્યાર પછી વાત કરવાની છે ચોથી સમસ્યા, ગરીબી. દેશ આઝાદ થયો 1947માં, ત્યારથી અને 2021 સુધી છે તે પ્રત્યેક નેતાઓના ભાષણમાં આપણે ગરીબીને દૂર કરવી છે આવું આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ દેશમાંથી લગભગ 75-76 વર્ષ, છેલ્લા 75-75 વર્ષ ત્યાં ગરીબી દૂર થઈ નથી. હવે આ ગરીબી છે શું? તો એક પરિસ્થિતિ છે, ગરીબ વ્યક્તિ છે એની જે પરિસ્થિતિ છે એને ગરીબી કહે. 10મા 11માની અંદર 12મા ધોરણના અર્થશાસ્ત્રમાં ખૂબ ડિટેલમાં ગરીબી સમજાવે છે, પરંતુ આપણે 8મા ધોરણના સંદર્ભમાં સમજીએ તો કોઈ વ્યક્તિને, કોઈ માણસોને, કોઈ વ્યક્તિઓના સમૂહને જીવન વ્યવહાર ચલાવવા માટે પણ જરૂરી હોય એવો ખોરાક, પોશાક કે આરોગ્ય વિશે સુવિધા પણ ન મળતી હોય એવી વ્યક્તિને આપણે ગરીબી કહીએ છીએ, ગરીબ કહીએ છીએ. અને એ ગરીબ વ્યક્તિની જે પરિસ્થિતિ છે એને આપણે ગરીબી કહીશું. વ્યક્તિને ગરીબ કહીશું, એની જે સ્થિતિ નિર્માણ થઈ છે એને આપણે શું કહીશું? ગરીબી. ગરીબી આપણા દેશની બહુ ગંભીર સમસ્યા છે. દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણ, પાયાની જે જરૂરિયાત છે, રોટી, કપડા, મકાન, આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને સ્વાસ્થ્ય, આ જે સેવાઓ બેઝિક મળવી જોઈએ એ પણ જે લોકોને નથી મળતી એવા લોકોને આપણે ગરીબ કહેશું અને તેની જે સ્થિતિ છે એને ગરીબી કહેશું. ગુજરાતમાં ગરીબી રેખાની જે જીવતા લોકોનું પ્રમાણ હાલ 14.7% છે. બરોબર, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ હાલ કેટલું છે?
14.7 એનો મતલબ કે ગુજરાતમાં 10 સોમાંથી 14 વ્યક્તિ એવા છે કે જેને જીવન જીવવા માટેની બેઝિક જરૂરિયાત પણ મળતી નથી અથવા તો જીવન જીવવા માટેની જે મૂળભૂત વસ્તુઓ છે એનાથી પણ તેઓ વંચિત છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના આધારે જે ગરીબીનો માપદંડ રચી શકાય. ખરીદ શક્તિ એટલે કે કોઈ કુટુંબની આવક છે એને કેટલી આવક મળે છે એક એક કોન્સેપ્ટ, અને બીજો તો કે આવકમાંથી એ કેટલી વસ્તુની ખરીદી કરી શકે, જે વસ્તુ વાપરી શકે. માની લો કે એ નામની ફેમિલી છે, એ નામની ફેમિલીની માસિક આવક 10,000 છે, બી નામની ફેમિલીની માસિક આવક 5,000 છે, તો આના સરખામણીમાં બી નામની વ્યક્તિ છે તે ગરીબ કેવા છે, અને સાપેક્ષ ગરીબી કેવા છે પણ એ 12મા ધોરણમાં તમારે સમજવાનું, 10મા ધોરણમાં સમજવાનું. અત્યારે સમજો કે ભાઈ કોઈ સરકારે કીધું કે ભાઈ મહત્તમ 2500 રૂપિયા જેની આવક હોય એને ગરીબ નહીં ગણવાનું, તો કોઈની 2400 આવક હોય એને ગરીબ ગણવાનું, બરાબર ને? તો એક આવકના કોન્સેપ્ટથી પછી આ 2400માંથી કેટલા ખર્ચ કરે છે એને એની કહેવાય ખરીદ શક્તિ. એ આવકમાંથી કેટલી ખરીદી કરી શકે છે એ ક્ષમતાને કહેવાય ખરીદ શક્તિ. એના આધારે ગરીબીનું માપદંડ કાઢવામાં આવે છે. પંચવર્ષીય યોજનાઓના કારણે શિક્ષણ આરોગ્યની સેવાઓ ઘણી બધી મળવા લાગી છે. આ ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે સરકારની કાગળોની અંદર, આવું આપણે સાંભળીએ છીએ. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકો છે તેની આવકમાં પણ સુધારો થયો છે. એટલે આમ જોવા જઈએ તો સરકારના ચક્રવ્યૂહ પ્રમાણે, સરકારના આંકડા પ્રમાણે દેશમાં ગરીબી ઓછી થતી જાય છે, પરંતુ વાસ્તવમાં ગરીબ લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. એને દૂર કરવા માટે શું કરી શકાય? તો કે વ્યક્તિએ પોતે જાગૃત બનવું પડે, કોઈ પણ અવસ્થામાંથી બહાર નીકળવા માટે આત્મવિશ્વાસ કેળવવો પડે, અને સાથે સાથે એવું કહેવાય કે સરકારશ્રીની જે યોજનાઓ છે એની યોગ્ય માહિતી મેળવી અને તેનો ઉપયોગ કરી અને તે ધીમે ધીમે રોજગારી પ્રાપ્ત થશે. રોજગારી પ્રાપ્ત કર્યા પછી તેની આવકમાં વધારો થશે. આવકમાં વધારો થશે તો તે ખરીદ શક્તિ તેની વધશે અને તેમાંથી તે ધીમે ધીમે ગરીબીના ચુંગાલમાંથી બહાર નીકળી આવશે. તો આમ આજના આપણા 8મા લેક્ચરમાં પ્રથમ રિવિઝનમાં આ જોવા જઈએ તો ચોથા રિવિઝન લેક્ચરની અંદર અને 8મા પાઠના પ્રથમ રિવિઝન લેક્ચરમાં આપણે મુખ્ય 4 સમસ્યા અને ઉપાયોની ચર્ચા કરી, જેમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી અને ગરીબી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળશું ત્યારે આ ચેપ્ટરના બાકી રહેલી સમસ્યાઓ વિશે ચર્ચા કરશું. એ પહેલા બધાને ખાસ વિદ્યાર્થીઓને કહો કે આપણી પરીક્ષા ટૂંક સમયની અંદર જ આવવાની છે. બીજા સત્રમાં જે આપણે તૈયાર થયા ચેપ્ટર ભણવાના છે તો કે 4, 6 અને 8 આપણા બીજા સત્રના ચેપ્ટર છે. આપણે જ્યારે ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર ભણશું ત્યારે આપણે તમને પહેલા સત્રના ચેપ્ટર પણ કહેશું, 3, 5, 7 અને 8. જો કે આની સરસ મજાની એક PDF તમને મળી જવાની છે, પેપર સ્ટાઇલની સાથે સાથે આપણા કોર્સની, બરોબર? તો બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઘરે વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો. પરીક્ષાની અંદર તમે સારું પરફોર્મન્સ આપો એવી શુભકામના સાથે આજનો રિવિઝન લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ છે તે 8મા પાઠની આગળ ચર્ચા કરશું. વંદે માતરમ, જય હિન્દ.